નમસ્કાર, અને ગુજરાત ન્યૂઝ સાથે હું છું જૈની. નજર નાખી મહત્વના સમાચાર. રાજ્ય સહિત દેશભરમાં ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કર્યા બાદ ગણપતિ બાપાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું. ત્યારે અમદાવાદના આવેલ યોગેશ્વર પાર્ક સોસાયટીમાં દર વર્ષે ગણપતિની મૂર્તિની સ્થાપના કરી ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે વિસર્જન નિમિત્તે સોસાયટીમાં જ ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિનું વિસર્જન માટે એક ખાસ પ્રકારનું કુંડ બનાવીને તેમાં જ વિસર્જન કરવામાં આવ્યું હતું. રાજ્ય સહિત દેશભરમાં ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કર્યા બાદ ગણપતિ બાપાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું. ત્યારે અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાંથી ભાવિક ભક્તો દ્વારા લાવવામાં આવેલ ગણપતિ મૂર્તિઓનું વાજતે ગાજતે વિસર્જન કરાયું છે. તો આ તરફ અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલ યોગેશ્વર પાર્કમાં રહીશો દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણપતિનું એક અનોખી રીતે વિસર્જન કરવામાં આવ્યું હતું. બાપુનગરમાં આવેલ યોગેશ્વર પાર્ક સોસાયટીમાં દર વર્ષે ગણપતિની મૂર્તિની સ્થાપના કરી ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આ સોસાયટીના રહીશોએ પર્યાવરણ તેમજ નદીઓ પ્રદૂષિત ન થાય તે સંદર્ભે આ વર્ષે ઇકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના કરી હતી. જે સોસાયટીના રહીશોએ ગણપતિ બાપાની ભાવભેર ગણેશ મહોત્સવની ઉજવણી કરી હતી. આખરે સોસાયટીમાં જ ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિનું વિસર્જન માટે એક ખાસ પ્રકારનું કુંડ બનાવીને તેમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. યોગેશ્વર પાર્ક સોસાયટીના વિસર્જન સમયે ગણપતિ બાપાને સુખ શાંતિ અને અગલે વરસ તો જલ્દી આના તેવી પ્રાર્થના કરી હતી. કેમેરામેન અંકિત દવે સાથે દિવ્યા માડમ, એનએસ ગુજરાત ન્યૂઝ અમદાવાદ.